કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે તમારું વેચ ક્લાસમાં ફરીથી સ્વાગત છે આજે આપણે ફરીથી ફિઝિક્સ સબ્જેક્ટમાં ફ્લુઇડ મિકેનિક્સમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે નેટ માટે તે આપણે જોવાના છીએ તો તેના માટે આપણે તારીખ બાવીસ બાર બે હજાર એકવીસના રોજે એક ટેસ્ટ લીધેલી હતી તેનું સોલ્યુશન્સ જોઈએ આપણે તો આપણે સ્ટાર્ટ કરી દઈએ ઇન્સ્ટ્રક્શન રેડ કરી દઈએ થીમ ચેન્જ કરી નાખીએ આપણા માટે થોડીક મજા આવે ચાલો દાખલા નંબર એક આપણને શું કીધું છે કે બરફની અને પાણીની ઘનતા રો અને સિગ્મા છે એમ દળનો બરફ પીગળીને ત્યારે કદમાં થતો ફેરફાર બરફ પીગળે એટલે શું બને સર પાણી બને બરફ ઓગળે એટલે ઓકે તો પહેલાં બરફ હતો પછી શું થયું પાણી થયું તો કદમાં થતો ફેરફાર એટલે શું લખાય કે બરફનું કદ માઇનસ પાણીનું કદ સર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા ચલો દળ એમ છે ઘનતા બરફની ઘનતા રો છે અને અહીંયા છે અહીંયા સીગમા કરી દઈએ તો અહીંયા કોમન આવશે રો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી કરી નાખો ટીક જઈએ પર હવે કાચની બે પ્લેટ વચ્ચે પાણીનું ટીપું મૂકતા કેવું દેખાય અમને ખબર જ છે અમે ઘણી વખત મૂકીને જોયું છે આમ કાચની પ્લેટને ગમે વસ્તુ મૂકીને આમ કરો તો કેવું દેખાય સર વચ્ચેથી પતલું થતું જાય સંપર્ક તૂટી જાય ને નળી પાણીમાં શિરોલમ ડૂબેલી છે પાણી એક્સ ઊંચાઈ સુધી ચડેલું છે તંત્રને ડી ઉંડાઈ ધરાવતી ખીણમાં લઈ જવામાં આવે તો કેશનળીમાં પાણીની ઊંચાઈ વાય થાય છે તો આર ત્રિજ્યા પૃથ્વીની હોય તો એક્સ બાય વાય નો ગુણોત્તર ગોતવાનો છે ચલો હું પાણી ઉપર ચડે છે સર એચ નું શું લખાય છે સૂત્ર સર ઊંડાએ લઈ જઈએ તો માત્ર ને માત્ર અમને ખબર છે કે જી બદલાવાનો છે સર ગ્રેવિટેશન ભણી ગયા ડી ઉંડાએ લઈ જઈએ તો જીડેશ બાય જી કેટલું થાય વન d ડી બાય આર જેટલું થશે ચાલો મૂકો ચાલો તો હું છે પહેલાં કેટલું છે એક્સ ક્યાં છે સપાટી ઉપર છે અને ઊંડાઈ લઈ જઈએ તો કેટલું છે વાય છે ચાલો તો એક્સ અપોન વાય તો શું લખાશે ઓપે સોરી જી અપોન જીડેશ પણ એક્સઅપોન વાયનું ગોતન છે ને એટલે શરૂઆતનું શરૂઆતનું છે એટલે શરૂઆતમાં જી નીચે આવશે એટલે સોરી અહીંયા ઉલટું થશે નીચે જી આવશે ઉપર આવશે તમારે જીડેશ થશે કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો તો મૂકી દો તો અહીંયા આપણે જીડેસ લખી તો આવશે જી ટાઈમ્સ તો જીડેસ બાય જી જ છે ને ડાયરેક્ટ એ મૂકી દો વન માઇનસ ડી બાય આર ડાયરેક્ટ થઈ જાય ને તો જવાબ શું આવશે ઓપ્શન નંબર એ વન માઇનસ ડી થશે નેક્સ્ટ પર જઈએ હવે પાણીમાં કેશનળી ડૂબાડતા પોઈન્ટ એક મીટર સુધી પાણી ચડે છે જો ઉપગ્રહમાં પાણીમાં ડુબાડવામાં ડૂબાડવામાં સર ઉપગ્રહ ઉપર જઈએ આપણે હમણાં જોઈએ તો ઊંચાઈ છે શું થઈ તો તૂટી કોયરો એ જ ચલે છે વાન જી હું છે ઉપગ્રહમાં જઈએ તો જી ઘણો બધો ઘટી જાય શું થાય જી ઘટી જશે તો જી ઘટશે તો ઊંચાઈ વધશે અને ઊંચાઈ વધે એના ઉપર પણ આપણે ભણી ગયા સર મેક્સિમમ કેસ નળીને ઊંચે હોય ત્યાં લગી જાય કેસ નળીમાંથી બાર ઓટોમેટિક નીકળવાનું છે નહીં તો મતલબ મહત્તમ ઊંચે કેટલે લગી જાય કેસ નળીના ઉપરના છેડા લગી જશે ક્યાં લગી જશે ઉપરના છેડા લગી જાય બાર ઓટોમેટિક નીકળે નહીં હવે બે આર ત્રીજાના નાના પારાના ટીપામાંથી એક મોટું ટીપું બનાવવાનું છે તો પહેલાની અને પછીની પૃષ્ઠ ઉર્જાનું ગુણોત્તર સર પ્રોસ્ટ ઉર્જા ટી ઇન્ટુ એ થાય ઓકે તો શરૂઆતમાં બે નાના ટીપા હતા અને અંતિમમાં એક મોટું ટીપું બને સર ટીપા બને એટલે અમને ખબર છે શું થાય કદ સરખા હોય ચાલો શરૂઆતનું કદ શું લખે ફોર બાય થ્રી પાય આર ક્યુબ કેવા ટીપા છે બે નાના ટીપા એક મોટું દાખલા કે સ્મોલ આર રાખીએ તો ફોર બાય થ્રી સ્મોલ આર ક્યુબ આવડી જાય શું આવશે આર ક્યુબ ટુ આર ક્યુબ બરાબર આર ક્યુબ તો સ્મોલ આર બરાબર શું છે બે ની વન બાય થ્રી ચાલો પહેલાની ને પછી ને એટલે નાના ટીપાની છેદમાં મોટા ટીપાની થશે એટલે કે તો તો અહીંયા એવા નાના બે ટીપા હતા છેદમાં મોટું એક ટીપુ બને તો ફોર પાય સ્મોલ આર સ્કવેર આવું થશે ચલો વધારાનું ઉડાડજો ચલો આપણે સ્મોલ આરની કિંમત મૂકવા તો કેપિટલ બંનેની કોઈ પણ ચાલશે સ્મોલ r ની મૂકો ચાલો શું છે સ્મોલ આર તો આનો વર્ગ એટલે 2 ની બે બાય થ્રી ઘાત અને આરનો વર્ગ આ બંને ઉડી જાય તો છે ટુની વન ને ઉપર ટુ બાય થ્રી જાય તો વન માઇનસ ટુ બાય થ્રી એટલે ટુ ની વન બાય થ્રી ઘાત થશે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી ટુ ની વન બાય થ્રી ઘાત ટુ વન હવે એક સેન્ટીમીટર ત્રીજાના ટીપામાંથી સમાન ત્રીજાના હજાર ટીપા બનાવવામાં આવે તો કેટલું કાર્ય કરવું પડશે તો કાર્ય સર અમને ખબર છે ટી ડેલ્ટા એ જેટલું થાય ઓકે ચાલો મૂકો ટી સર એન ટીપા બનીએ તો એન ટાઈમ્સ ફોર પાય નાના ટીપા હોય તો ફોર પાય આર સ્ક્વેર માઇનસ મોટું ટીપું ફોર પાય કેપિટલ આર સ્ક્વેર ચલો ફોર પાય કોમન કાર્ડ નાખીએ ચલો એન આર સ્કવેર માઇનસ આર સ્ક્વેર ચલો થાય કદ સરખું કદ બરાબર શું લખાય આર બરાબર એનની વન બાય થ્રી ઘાત ઓકે અથવા તો કદ તમારે સરખાવી દેવાનું તો હજારની વન બાય થ્રી ઘાત એટલે ટેન ટાઈમ્સ આર થશે શું થાય ટેન ટાઈમ્સ આર ઓકે પણ તમને આપેલો છે પચાસ આર સ્કવેર એક સેન્ટીમીટર જો તમને બધા જ સીજીએસ એકમ આપેલા છે લે એકમાં કે ફરક કરવાનો છે નહીં ચલો હજાર ટીપા આર સ્ક્વેર કેપિટલ અલગ હોય તો દસનો વર્ગ એટલે કે સો આર સ્ક્વેર માઇનસ વન તો ઉડી જાય તો અહીંયા દસ દસમાંથી એક જાય તો નવ ઓકે નવ ચોક છ એટલે નવ ને અહીંયા બે આવશે એટલે અઢારસો થશે ને કેટલું થશે અઢારસો પાય એટલે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી અઢારસો પાય અર્ગ નેક્સ્ટ હવે પ્રવાહી ઘન પદાર્થને ભીંજવતું નથી તો ઉદાહરણ લઈ લો ડાયરેક્ટ મરક્યુરીઓ ભીંજવે નહીં એટલે શું થાય આ રીતે આમ નીચે તરફ જશે શું થશે નીચે તરફ જાય તો કેવો આકાર આવશે આ રીતનો આ રીતનો આકાર આવે તો શું આવશે ખૂણો કેવો આવે નેવું કરતા વધારે એટલે ગુરુકોણ આવશે ને કયો આવશે ગુરુકોણ તો ટીક કરી નાખવાનો ગુરુકોણ જવા દેવાનો આગળ હવે આર ત્રિજ્યાની કેપિલરીમાં એમ દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો ટુ આર ત્રિજ્યાની કેપિલરીમાં દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરશે જો આ એમસીક્યુ જેડબલ્યુમાં પૂછાઈ ગયેલો છે અને આ જ ટાઈપનો એમસીક્યુ આપણે નીટ બે હજાર વીસમાં પણ પૂછાઈ ગયેલો છે શું કીધું છે ત્રિજ્યા કેટલું પાણી ઉપર ચડે એ વસ્તુ જોવાની છે તો ઊંચાઈ તો આપણને ખબર જ છે એચ બરાબર શું લખીએ ટૂટી કોસ્ટા બાયરો આરજી પણ આપણે તો દળ લાવવાનું છે તો દળનું સૂત્ર શું થાય ખંતા ગુણ્યા કદ કેપેલરી ટેસ્ટ આરજી એક આર એક આર ઉડી જાય તો બીજી બધી વસ્તુ તો છે મતલબ દળ કોના સમ પ્રમાણમાં હશે આર એવું લાગે તો શોર્ટકટ માટે યાદ રાખી લેવાનું ઉપર ચડતું દળ કોના સમપ્રમાણ હોય આર તો ત્રિજ્યા બમણી કરી તો દળ પણ કેટલું થાય બમણું થાય એટલે ટુ એમ જવાબ આવશે સેમ ટુ સેમ ટાઈપનો ક્વેશ્ચન આપણે નીટમાં પૂછાઈ ગયેલો છે જવા દઈએ આગળ હવે બે ટીપા ભેગા કરીને મોટું ટીપું બને તો સર ઓટોમેટિક ભેગા થાય એટલે તમે કીધું તો ઉર્જા મુક્ત થશે એટલે શું થાય ઊર્જા મુક્ત થાય ઓપ્શન નંબર એ આવશે આગળ હવે સશક્તિ બળ સશક્તિ બળ કોના લાગે સમાન દ્રવ્યના અણુ વચ્ચે અલગ અલગ દ્રવ્યના અણુ હોય તો લાગે આ શક્તિ બળ આવશે તમારો ઓપ્શન નંબર સી સમાન દ્રવ્યના અણુ વચ્ચેનો પછી કેશનળીમાં શિરોલમ ડુબાડતા ત્રણ સેન્ટીમીટર ઊંચાઈ લગી પાણી ચડે છે હવે શિરોલમ સાથે સાઠ ના ખૂણે લગાડવામાં આવે તો પ્રવાહીની લંબાઈ ગોતવાની છે આપણને ખબર છે હું છે ઊંચાઈ સરખી રહે સીધી રાખો ત્રાંસી રાખો ગમે વસ્તુ રાખો ઉપર ચડતું પ્રવાહીની ઊંચાઈ તમારે સરખી રહેવાની છે તો જો આ રીતનો છે તો સીધી હોય ત્યારે આમ થાય ત્રાંસી હોય ત્યારે આમ આ ખૂણો તમને આપેલો છે સાઠ ડિગ્રીનો હું છે ત્રણ સેન્ટીમીટર ઊંચાઈ એટલે આપણને ખબર છે ઊંચાઈ સરખી હોય આ રીતનું એટલે આ તમારે થઈ ગયું ત્રણ સેન્ટીમીટર આ ત્રણ હોય આ તમારી લંબાઈ થઈ ગઈ ને એલ તો શું લખાય એલ બરાબર અહીંયા દાખવે આ ખૂણો છે ઠીટા તો હું લખાજો તમારે આનો પાસેનો ખોટા એક થાય શું થાય એલ કોસ ઠીટા બરાબર એચ એટલે એલ કોસ સિક્સટી એચ તમને આપેલું છે ત્રણ સેન્ટીમીટર તો એલ કોસ સિક્સટી વન બાય ટુ બરાબર ત્રણ તો એલ બરાબર છ જવાબ આવશે એટલે જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બી કરી નાખો ટીક નહીં જવા દો આગળ હવે યુટ્યુબ આવી ગઈ હોય ગઈ યુટ્યુબ ઓકે તો દસ સેન્ટીમીટર હું જે તમને અહીંયા ગ્લિસરીન ભરેલું છે જેની ઘનતા છે બીજી બાજુ તેલ ઘનતા આઠ ઓકે ઊંચાઈ તમને એચ આપેલી છે તો સમાન ઊંચાઈ ઉપર એટલે આ બંનેની ઉપરની ઊંચાઈ સરખી હોય તો તેલના સ્તંભની લંબાઈ એટલે આ એચ તમારે ગોતવાનું છે સર અમને ખબર છે સમાન ઊંડાઈ એ દબાણ સરખું હોય આ તમે સપાટી લેજો ચાલો તો અહીંયા બિંદુ એ અને અહીંયા બિંદુ એ દબાણ સરખું તો આ એચ હોય તો નીચેનું કેટલું થશે તમારે ઓકે તો શું થાય બંને જગ્યાએ દબાણ સરખું તો બાર પી જીરો હોય તો દબાણ કોના આવશે ઊંચાઈના કારણે રો જી એચ તો લખના ચાલો રો ગ્લિસરીન જી એચ ગ્લિસરીન બરાબર અહીંયા આવશે રો ઓલ જી એચ આપેલું છે પ્લસ નીચે મર્ક્યુરી આવશે ને તો રો એચજી અને ઊંચાઈ તમને આપેલી છે દસ માઇનસ એચ ચલો જી 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 ઉડી જાય કિંમત મૂકી છે બધી આપેલી છે એક પોઈન્ટ ત્રણ ઊંચાઈ દસ ઓઈલ ઘનતા પોઈન્ટ આઠ ઊંચાઈ તમારે ગોતવાની છે એચજી ઘનતા તેર પોઈન્ટ છ અને દસ માઇનસ એચ ચલો સોલ્વ કરીને એચ ગોતી નાખે તો આ તેર આ પોઈન્ટ આઠ એચ આ એકસો ને છત્રીસ માઇનસ તેર પોઈન્ટ છ એચ એચ વાળા પદા બાદ ચાલો તેર પોઈન્ટ માંથી પોઈન્ટ આઠ જાય તો પોઈન્ટ બે એટલે બાર પોઈન્ટ આઠ અને એકસો માંથી તેર એટલે એકસો ને ત્રેવીસ તો એચ બરાબર એકસો ત્રેવીસ ભાગ્ય બાર પોઈન્ટ આઠ એટલે આ મૂલ્ય લગભગ દસ કરતાં થોડુંક નાનું આવશે તો ઓપ્શન પ્રમાણે જોવો જો દસ કરતાં નાનું મૂલ્ય આપણને એક જ આપેલું છે નવ શું છે નજીકનું મૂલ્ય

તો સૌથી વધારે તાપમાન હોય ને લઘુત્તમ આવે તો સૌથી વધુ તાપમાન ઓપ્શન પ્રમાણે ડીમાં છે પંચોતેર તો ટીક કરી નાખો ચાલો આગળ જઈએ હવે કેશનળીમાં મર્ક્યુરીનો મેનિસ મર્ક્યુરી ક્યાં જાય સર આપણે હમણાં જોઈએ તો નીચે તરફ જાય નીચે તરફ જાય તો આ રીતનો શેપ બને ખૂણો નેવો કરતા વધારે હોય એટલે એવું આવશે બહિર્ગોળ આકારનો બનશે કેવો બનશે બહિર્ગોળ આકારનો ઓપ્શન નંબર એ

એટલે દસની માઇનસ ત્રણ ઘાત મીટર આવડી ગયું સિત્તેર દૂને એકસો ને ચાલીસ તો જવાબ કેટલો આવશે અહીંયા વન ફોર્ટી ઓપ્શન નંબર સી કરી નાખો ટીક સેવન નેક્સ્ટ કે અહીંયા આપણે બધા જ પંદરે પંદર એમસીક્યુ આપણે અહીંયા સોલ્વ કરી નાખ્યા છે તો આજની ડીપીપી આપણે અહીંયા પૂરી થાય છે નેક્સ્ટ ફરીથી આપણે ફ્લુડ મિકેનિક્સમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તેની ડીપીપીમાં આપણે ફરીથી મળીશું આપણે ડીપીપી સોલ્યુશન તારીખ બાવીસ બાર બે હજાર એકવીસનું ડીપીપી સોલ્યુશન કરીએ છીએ અત્યારે આપણે ડીપીપી સોલ્યુશન કરીએ છીએ એ ડીપીપી છે ઇક્વિલી બિરિયમ સંતુલનની ડીપીપી છે તો ચાલો ચાલુ કરીએ બાવીસ તારીખનું ડીપીપી સોલ્યુશન ઓકે જઈએ શું છે નીચેનામાંથી સંતુલન પ્રણાલીના કદનો ફેરફાર મોલની સંખ્યા બદલશે નહીં ઓકે હવે કદનો ફેરફાર કરો અને મોલની સંખ્યા બદલાતી ન હોય એના માટે તમારે શું કરવું પડે કે સર એના માટે અમારે કેપી કેસી ઉપર ભાર મૂકવો પડે ઓકે કેપી ઉપર ભાર મૂકશું તો અમને તરત જ મળી જશે તો વોટ ઇઝ ધેટ્સ વાય જેનું કેપી કેસીટ મૂલ્યુ કેસી હશે એમાં મોલની સંખ્યા બદલાશે નહીં હવે જુઓ કે અહીંયા શું છે કે આ બાજુ બાજુ બે છે અને આ બાજુ નીપજ બાજુ એક આના મોલ અને આના મોલ પ્રક્રિયક અને નીપજ બાજુ બે બાજુ મોલની સંખ્યા સમાન છે અને જો મોલની સંખ્યા સમાન હશે દીકરા મોલની સંખ્યા સમાન હશે તો એને કારણે શું થશે કે એનો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આવશે શું આવશે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આપણને ખબર છે કે આર ટી ડેલ્ટા એનજી હોય હવે એન એટલે પ્રક્રિયકોના મોલ માઇનસ નિપોજનો મોલ દેટ્સ વાય ઇ ઝીરો થાય એટલે કેપી ઇઝ ઇક્વલ ટુ કોઈ પણની ઝીરો ગાત એટલે વન દેટ્સ વાય આન્સર ઇઝ એ ચાલો નેક્સ્ટ મિનિટ સિલેક્ટ નથી થયું ચાલો શું છે કે સંતુલને એન ટુ એનો ટુ માં પ્લસ અને આ જે મળે મળે છે છે એ પ્લસ એટલે અહીંથી મુક્ત થઈ રહી એકવીસ પોઈન્ટ નવ કિલો કેલેરી જેટલી ઉર્જા અહીંયાથી મુક્ત થાય છે આવું કે છે એ લોકો કારણ કે નિપજ બાજુ છે એટલે ઓબ્વિયસલી મુક્ત થતી હોય તો તાપમાનનો વધારો આમાં શું કરો હવે જો પેલી વસ્તુ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ કેવી થઈ ઉષ્માક્ષેપક અને ઉષ્માક્ષેપકમાં તાપમાનનો વધારો નુકસાનકારક હોય કારણ કે ઉષ્મા ખરેખર બહાર કાઢે છે અને પછી પાછા એને તમે તાપમાન આપો તો એ નુકસાનકારક હોય તો પ્રક્રિયા જો છતાંય તમે તાપમાન આપો છો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય જો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી હોય તો એન ટુ ઓ ફોરનું વિઘટનનું તરફણ કરે છે કારણ કે પ્રતિગામી થાય એટલે એન ટુ ઓ વિઘટન થઈ શકે છે એટલે આપણે અહીં આન્સર કરી શકું કે ભાઈ એન ટુ છે આ એન ટુ વિઘટન થાય છે

આપણને ખબર છે સાહેબ kp kc rt ડેલ્ટા nj આ સૂત્ર છે ગો તો આ સૂત્રને kp kc rt ડેલ્ટા n ધેટ્સ યોર આન્સર b નેક્સ્ટ ચાલો હવે શું છે પ્રશ્ન કે સંપૂર્ણપણે વિયોજન પામેલા તો nh4cl ની બાષ્પગંતા હવે આપણને ખબર છે કે ભાઈ nh4cl છે એનું સંપૂર્ણપણે વિઘટન થાય એટલે nh4 cl- હવે આના ઉપરથી એક સૂત્ર હતું તમને યાદ હોય તો ડીટી માઇનસ ડીઝીરો અપોન ટુ માઇનસ વન ડીઝીરો ટેચ વાય ડી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય ટુ થશે કારણ કે આનું બે વિઘટન થાય છે અહીંયા એક મૂલ્ય છે અને અહીંયા બે એટલે એના કરતાં શું થઈ જાય એમોનિયમ ક્લોરાઇટથી કેવું થાય અડધી થઈ જાય નહીં બાષ્પકનતા કારણ કે બે આઈનીય સ્વરૂપે કારણ કે પહેલાની સ્વરૂપનું મૂલ્ય આવશે ને પછીના સ્વરૂપ એટલે શું થશે કે આ મૂલ્ય એમોનિયમ ક્લોરાઇટથી અડધું થઈ જાય ડિવાઈડ બાય ટુ છે આપણે અડધું કહી શકીએ ચાલો સરસ પ્રશ્ન આવ્યો કે એન ટુ પ્લસ થ્રી મોલ ઓફ ટુ ટુ મોલ ઓફ એમોનિયા પ્રક્રિયામાં સંતુલન અચળાંકનું મૂલ્ય કોના ઉપર આધારિત હોય છે ચાલો સંતુલન અચણાંકનું મૂલ્ય છે પાત્રનું કદ છે એના ઉપર આધારિત હશે પછી પ્રણાલીનું દબાણ છે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની પ્રારંભિક સાંદ્રતા છે અને તાપમાન છે ચાલો પસંદ કરો કે ભાઈ કોના ઉપર આ પાત્ર આધારિત હશે એટલે મારા મત પ્રમાણે આવવું જોઈએ નાઇટ્રોજન અને હાઇડ્રોજન સંતુલન અચણાંક છે એ કોના ઉપર આધારિત હોય છે તાપમાન ઉપર આધારિત હોય છે કોના ઉપર આધારિત હોય છે તાપમાન તમે જે પણ વિચાર કર્યો હશે વિચારને થોડોક તમારે ઇમ્પોર્ટ કરવો પડશે એ કોના ઉપર આધારિત હોય છે તાપમાન ઉપર આધારિત હોય છે ચાલો અહીંયા જુઓ રાસાયણિક પ્રક્રિયામાં ઉદીપકનો ભાગ શું છે તો ઉદ્દીપક શું કરે કે પ્રક્રિયાનો સમય ઘટાડે કે સાંદ્રતા વધારે સાંદ્રતાનો વધારે પ્રક્રિયાનો સમય ઘટાડે અને બીજું કે સક્રિયકરણ ઉર્જા પણ શું કરે છે એ ઓછી કરે છે હવે જો સક્રિયકરણ ઊર્જા ઘટાડવી હોય તો સક્રિયકરણ ઉર્જા ઘટાડવી હોય તો એનું મેઇન રીઝન શું છે કે જેમ સક્રિયકરણ ઉર્જા ઘટશે એમ પ્રક્રિયકોમાંથી નિપજોમાં વધારે પરિવર્તન પામશે એટલે આન્સર ડી સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ શું કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો પસંદ કરો કે રાસાયણિક સંતુલન સ્વભાવમાં ગતિશીલ છે કારણ કે રાસાયણિક સંતુલન છે એ કેવો છે ગતિશીલ છે સંતુલન ઝડપથી જાળવવા માટે આપો બીજી વસ્તુ કે પ્રક્રિયક અને માટેપજોની સાંદ્રતા સંતુલન પર સમાન બને છે ત્રીજો કે પ્રક્રિયક અને નીપજની સાંદ્રતા અચળ પરંતુ કેવી હોય અલગ અલગ હા ઈ એક છે અચળ ખરી પણ બે ના મૂલ્ય કેવા હોઈ શકે અલગ અલગ હોય શકે ચાલો નેક્સ્ટ જ્યારે એને એનો થ્રી કોને કોનો થ્રી તો સાહેબ એને એનો થ્રી બંધ પાત્રમાં ગરમ થાય છે ત્યારે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને એનો એનો ટુ વધે છે તો શું ફેરફાર થઈ શકે ચાલો એનો એને થ્રી અહીંયા આપણે લખેલું છે એને એનો થ્રી બંધ પાત્રમાં ગરમ થાય છે ત્યારે એની અંદરથી એને એનો ટુ પ્લસ ઓટુ છૂટું પડે છે રેડી આ રીતનું કંઈક માહિતી આપેલી છે આપણને આપણે ત્રણ દુ છ થાય તો અહીંયા બે વડે ગુણી દઈએ તો છ થઈ ગયા ને ચાર ને બે છ કે એનો થ્રીનો ઉમેરો એટલે આ આ વધારે ઉમેરો પ્રક્રિયકો વધારે ઉમેરો તો આ બાજુ જાય હા જાય બીજી વસ્તુ એને એનો ટુ નો ઉમેરો પ્રતિગામી પ્રક્રિયા એટલે આ ઉમેરો તો આ બાજુ જાય કારણ કે લ સેટેલેરનો સિદ્ધાંત તમને યાદ હોવો જોઈએ પ્રક્રિયાકો ઉમેરો તો નીપજ બાજુ જાય નીપજ ઉમેરો તો પ્રક્રિયા વધતું દબાણ પ્રતિગામી પ્રક્રિયાને તરફેણ મતલબ જો તમે પ્રેશર આપો તો એ કઈ બાજુ જાય પ્રતિગામી પ્રક્રિયા જાય કે પૂરોગામી હવે પેલા તો એના પ્રેશર બાજુ ગતિ કરે ને તો એ પ્રક્રિયા પ્રતિગામી તરફેણ કરે છે એટલે ઉપરની બધી જ આવશે સમજાય છે તમને ઉપરની બધી રિએક્શનો આવી શકે ચલો વોટ ઇઝ ધ નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો તો ટુ એસો ટુ પુરોગામી એટલે શું કરવાનું આ બાજુ ઉજાવા દેવાના છે તો પુરોગામી કરવી હોય તો તમે શું કરશો ચાલો વિચાર કરો તો પૂરોગામી પ્રક્રિયા તમારે કરવી હોય તો શું કરવું એટલે આ બાજુ કરવી છે એટલે તમે જો સંતુલન તમારે કરવું એટલે પ્રક્રિયકની થોડી જ માત્રા થોડા પ્રમાણમાં પ્રક્રિયક શું કરવા પડે ઓછા કરવા પડે એટલે કઈ દિશામાં ભાગે છે પુરોગામી પ્રક્રિયા દિશામાં ભાગે છે નેક્સ્ટ નીચેનામાંથી કઈ માહિતી લ સેટેલિયર સિદ્ધાંતને આધારે મેળવી શકાય છે શું છે કે પ્રક્રિયામાં એન્ટ્રોપીનો ફેરફાર લ સેટેલિયરની સિદ્ધાંતને આધારે મેળવી શકાય નબળા એસિડનો વિયોજન અચળાંક છે એ તમે લસ એટેલિયરને આધારે સિદ્ધિ રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક અથવા અચળાંક બદલાતા મૂલ્યમાં જે પણ પરિવર્તન આવે છે ધ્યાન આપજો અચળાંક બદલાતા મૂલ્યમાં જે પણ પરિવર્તન આવે છે એની સ્થિતિ લસ એટેલિયર સિદ્ધાંત બાકી આમાંથી આ ત્રણે ત્રણ ઓપ્શનમાંથી એટેલિયર સિદ્ધાંત એની કોઈ માહિતી આપતો નથી ચાલો ત્રીજો પ્રશ્ન જો આપેલા તાપમાને પર પ્રતિવર્તિત પ્રક્રિયામાં સંતુલન અચળાંગ સર પ્રારંભિક તાપમાન ઉપર પ્રારંભિક સાંદ્રતા ઉપર આધારિત નથી ડાયરેક્ટ ક્વેશનનો જવાબ મળી ગયો ચાલો શું છે નીચેની પ્રક્રિયા માટે સાતસો કેલ્વિન તાપમાન કેપીનું મૂલ્ય આપી દીધું છે કેપી પાવર માઇનસ થ્રી એટીએમ ઇન્વર્સ છે એટલે તમે આરની વેલ્યુ કેટલી લેશો ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી કેસી મેળવો તો સૂત્ર મૂકો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી ડેલ્ટા એન મૂલ્ય કેટલું છે દીકરા વન પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ પાવર માઇનસ થ્રી આરટી કેટલું છે સર આરટી છે આર જીરો પોઈન્ટ ઝીરો બ્યાસી ગુણ્યા ટી સાતસો એમાંય માઇનસ વન ઘાત માઇનસ વન એટલે શું થશે એકના છેદમાં થાય અને એકના છેદમાં થાય છેદનો છેદ અંશમાં જશે ને અને તમે એની ગણતરી કરશો તો એના આધારે તમને જવાબ મળશે સેવન પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન રેસ ટુ પાવર માઇનસ ટુ સેવન ફોર ટેન રેસ ટુ પાવર માઇનસ ટુ નેક્સ્ટ શું જગ્યાએ કે પ્રશ્ન કે કોન થતા ફેરફાર દ્વારા નીચેનામાંથી ક્યુ એક સંતુલનને અસર પામે નહીં સંતુલનને કોણ અસર નો પામે જેનો એક સમાન થાય બરોબર છે તો એના માટે શું કરવું પડે સૂત્ર મૂકવું પડે કેપી કેસી ઇઝ ઇક્વલ ટુ આરટી ડેલ્ટા એનજી હવે જેનો એનજી ઝીરો હોય ને એ તમારે થાય હવે અહીંયા જુઓ તો આમાં એનજી સર આ બાજુ બે મોલ આ બાજુ એક મોલ ઝીરો નો થાય આ બાજુ બે મોલ આ બાજુ ચાર મોલ ઝીરો નો થાય આ બાજુ બે આ બાજુ બે ઝીરો યોર આન્સર બહુ સિમ્પલ ફટાફટ ક્વેશ્ચન થશે બરોબર છે આવડશે ચલો આપણે સિલેક્ટ કરી સેવન નેક્સ્ટ એક્ઝામને સબમિટ કરીએ ચાલો તો અહીંયા સુધી આપણે ડીપીપી તારીખ બાવીસ બારની આઈ થિંક ડીપીપી આપણે અહીંયા સોલ્યુશન કરેલી છે બરોબર છે